હવે આગળ વાત કરીએ તો પાલીતાણાની પાલીતાણાના ધાડિયાદાર રોડ પાસે ગામડાઓના યુવાનો તેમજ આગેવાનો દ્વારા નારેબાજી કરવામાં આવી હતી। પાલીતાણાથી ગારિયાધાર રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે, જેને લઈને આજુબાજુના ગામડાઓના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આજ રોજ નારેબાજી કરી હતી અને વર્ષો બિસ્માર હાલતમાં રોડ છે જેને નવો કરવામાં આવે તેવી માંગ કરી હતી। તેમજ જો આવનારા દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે પાલીતાણા ગારિયાધાર બિસ્માર રોડને લઈને સ્થાનિક તેમજ રાહદારીઓ પરેશાન થયા છે। ત્યારે આજે ચૌડા ગામના સામાજિક કાર્યકર ધર્મેશ બારોટ, પાલીતાણા તાલુકા પંચાયત સદસ્ય હિંમતભાઈ ખોખર સહિતના લોકો દ્વારા નારેબાજી કરી બિસ્માર રોડનું વહેલી તકે નિવારણ આવે અને નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી। વિશાલ સાગઠિયા, ZSTV, પાલીતાણા। બહુ અરજી દીધી અને તાલુકામાં કીધું, કલેક્ટરમાં કીધું, પણ કોઈ ધ્યાન દેતું નથી। આ સરકાર અમને કોઈ વસ્તુ ક્યાંય ફાયદો નથી, પણ હવે હું કરવું એ વિચારણા કરી છે। એમ આંદોલન કરીશું તો રોડ બંધ કરીશું, કાં અમારો રસ્તો તમે રિપેરિંગ કરી દો, સારો કરી દો, કેદુના વાતો થાય છે। 10 વર્ષ થયા, 10 વર્ષની અંદર આ હું 5 વર્ષ હતા આ તાલુકા પંચાયતમાં છું, અમને ઠપકો મળે, ગામના મત લીધા હોય છે, અમે મત લેવા ગયા હતી, બધા રોડ રસ્તા કરીએ, રોડ રસ્તા ક્યાંય છે નહીં। હવે એનું આંદોલન તમારે નિકાલ લાવો જલ્દી તાત્કાલિક, નકર અમારે આંદોલન માથે ઉતરશું, અપાસ માથે ઉતરશું છેવટે, પણ તમે આનો રસ્તો કરો